ખોડિયારનગર સ્થિત ચામુંડાનગર વસાહતમાં દબાણનો ખાતમો બોલાવતું વડોદરા કોર્પોરેશન, સ્થાનિકો તથા કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ચકમકના દ્રશ્યો. નોટિસ બાદ કોર્પોરેશને 56 કાચા પાકા યુનિટો તોડી પાડ્યા. વડોદરા કોર્પોરેશનની ટીમ આજે ખોડિયારનગરની ચામુંડાનગર વસાહતમાં ગેરકાયદેસર દબાણનો ખાતમો બોલાવતા 3 જેસીબી તથા 2 ડમ્પરો સાથે ત્રાટકી હતી અને આ દબાણનો સફાયો બોલાવતા સ્થાનિકો તથા કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ચકમકના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન દબાણના અધિકારીઓ રાજેશભાઈ મેકવાને જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવ્યા બાદ હવે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 5 દુકાનો, ઓટલા, શેડ, કમ્પાઉન્ડ વોલ, ઝૂંપડા સહિતના 56 કાચા પાકા યુનિટો તોડવાની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા જણાવાયું હતું કે અગાઉ સંજયનગર વસાહતની ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી, તેઓને આવાસો માટે વલખા મારવા પડ્યા હતા અને કોર્પોરેશનની કામગીરીમાં અમે સહયોગ આપી રહ્યા છે, પરંતુ કોર્પોરેશન પહેલાં મકાનની ફાળવણી કરે અને ત્યારબાદ ડિમોલેશનની કામગીરી કરે તે જરૂરી છે, કારણ કે મોંઘવારી તથા બેરોજગારી વચ્ચે અમારી પરિસ્થિતિ દયનીય બની છે અને આ દરમિયાન અનિચ્છનીય કોઈ ઘટના ન ઘટે તે માટે કોર્પોરેશન દ્વારા વીજ કંપની, ફાયર બ્રિગેડ તથા પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો. PP1 સહેજીપુરા 12 મીટર તથા 15 મીટર રોડ લાઇનમાં આવતા દબાણો બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી TP ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોગ્રામ બનાવેલ અને લગભગ 56 જેટલા યુનિટ છે તેને દૂર કરવાની કામગીરી ચાલુ છે. કમ્પાઉન્ડ વોલ, ઓટલા, શેડ, પાટ દુકાન, પાટ મકાન વગેરે. હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ શાંતિપૂર્ણ છે, કામગીરી ચાલુ છે અને લોકો સહકાર પણ આપી રહ્યા છે અને અમુક યુનિટ તો સ્વેચ્છાએ પણ દૂર કરેલ છે, આપ જોઈ શકો છો. મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.